મિત્રો આજે આપણે ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે બજારના સેન્ટિમેન્ટ એટલે કે બજારની ભાવના સમજવા એક અગત્યનો ટૂલ માર્કેટ મૂડ ઇન્ડેક્સ એટલે કે એમએમઆઈના ઉપયોગ વિશે શીખીશું આ ટૂલ આપણને જે તે દિવસે માર્કેટનો ટ્રેન્ડ કેવો છે ઉપર તરફ છે કે નીચે તરફ કે તટસ્થ છે તે દર્શાવશે સાથે જે તે દિવસે બજાર ખુલતાની સાથે ફ્રેશ પોઝિશન લેવી કે નહીં કે શોર્ટ સેલિંગ કરવું તે પણ જણાવશે તેમજ જો ફ્રેશ પોઝિશન કે શોર્ટ ટ્રેડિંગના નિર્દેશ નથી મળતા તો દિવસ દરમિયાન ક્યારે શેર ખરીદવા કે વેચવા તે તેના નિર્દેશ પરથી જાણી શકાશે તો ઇન્ટ્રાડેમાં આ અગત્યના ટૂલને સારી રીતે સમજવા આ વિડીયો પૂરો જોજો જેથી એમએમઆઈના નિર્દેશ યોગ્ય રીતે સમજી મહત્તમ લાભ મેળવી શકાય મિત્રો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે આ ટૂલની રચના બજારના ક્યાં કયા પરિબળને ધ્યાને લઈને કરવામાં આવી છે તો એમએમઆઈની રચના એફઆઈઆઈ એક્ટિવિટીઝ વોલેટાલિટી એન્ડ સ્ક્યુ મોમેન્ટમ માર્કેટ બ્રેથ પ્રાઇસ સ્ટ્રેન્થ અને ગોલ્ડની ડિમાન્ડને એક સમાન ભાર આપીને કરવામાં આવી છે આ બધા પરિબરોનો એક જ ટૂલમાં સમાવેશ થઈ જતો હોવાથી તમારે આ પરિબરો પેસેલ જોવા માટે વધારે મહેનત કરવાની જરૂર નથી માર્કેટ મૂડ ઇન્ડેક્સ ઝીરોથી સોની વેલ્યુ વચ્ચે ફરે છે અને તેને ચાર વિભાગમાં વહેંચી દેવામાં આવેલ છે ત્રીસની નીચે એક્સ્ટ્રીમ ફિયર ઝોન ત્રીસથી પચાસ ફિયર ઝોન પચાસથી સિત્તેર ગ્રીડ ઝોન અને સિત્તેરથી સો એક્સ્ટ્રીમ ગ્રીડ ઝોન અહીં આપણે માત્ર ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે એમએમઆઈનો ઉપયોગ શીખવાના છીએ એટલે અહીં હું જે સ્ટ્રેટેજી બતાવું તે ઇન્ટ્રાડે માટે જ અનુસરવી આપણે આગળના વિડીયોમાં સ્વિંગ ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ માટે પણ એમએમઆઈની સ્ટ્રેટેજી જાણીશું આ ઇન્ડેક્સ બજારના સેન્ટિમેન્ટ મુજબ ફરે છે બજારના સેન્ટિમેન્ટ ઉપર તરફ હોય તો એમએમઆઈની વેલ્યુ વધશે અને નીચે તરફ હોય તો એમએમઆઈની વેલ્યુ ઘટશે તેમજ બજાર જો સમતલ રેન્જમાં ફરતું હોય તો એમએમઆઈની વેલ્યુ પણ અમુક રેન્જ વચ્ચે ફરતી રહેશે હવે જોઈએ ફ્રેશ પોઝિશન ક્યારે લેવી મિત્રો જ્યારે એમએમઆઈ એક્સ્ટ્રીમ ફિયર ઝોનમાં વીસની વેલ્યુ નીચે હોય ત્યારે બજાર ઓવરસોલ પોઝિશનમાં છે એમ કહી શકાય એમએમઆઈ જેટલા દિવસો સુધી વીસની વેલ્યુ નીચે રહે કે એક્સ્ટ્રીમ ફિયર ઝોનમાં હોય ત્યારે તમે દરરોજ ફ્રેશ પોઝિશન લઈ શકો અહીં બજારનો ટ્રેન્ડ રિવર્સલ થવાની પૂરી શક્યતા હોય છે જેથી બજાર ખુલતાની સાથે ફ્રેશ પોઝિશન લેવાથી ઇન્ટ્રાડેમાં મહત્તમ લાભ થવાની શક્યતા વધી જાય છે જો કે એવું પણ બને કે ઘણા દિવસો સુધી એમએમઆઈ આ ઝોનમાં રહે માટે અન્ય ઇન્ટ્રાડે ટર્મિનલ અને ટેકનિકલ ઇન્ડિકેટરનો ઉપયોગ પણ સાથે કરવો જોઈએ પરંતુ અહીંથી જ્યારે ઉછાળો આવે ત્યારે તે જોરદાર હોય છે આ ઇન્ડેક્સની વેલ્યુ જ્યારે એંસીથી વધારે હોય ત્યારે બજાર ઓવરબોર્ડ ઝોનમાં છે તેમ કહી શકાય આવા સમયે ટ્રેન રિવર્સલ થવાની શક્યતા વધારે હોય છે માટે જેટલા દિવસો સુધી એમએમઆઈ એક્સ્ટ્રીમ ગ્રીડ ઝોનમાં રહે તેટલા દિવસો ફ્રેશ પોઝિશનથી દૂર રહેવું અહીં ટ્રેન રિવર્સલ થતાં જે ઘટાડો આવે તે જોરદાર હોય છે માટે અહીં શોર્ટ ટ્રેડિંગની સ્ટ્રેટેજી અપનાવી શકાય અને એમએમઆઈનો ઉપયોગ શોર્ટ ટ્રેડિંગ માટે પણ કરી અને બજારના ઘટાડાનો લાભ લઈ શકાય મિત્રો આ ઇન્ડેક્સને ફ્રેશ પોઝિશન લેવા માટે પ્રેક્ટિકલી જોવા તમારે બજાર ખુલે તે પહેલાં માત્ર એટલું જ જોવાનું હોય છે કે એમએમઆઈ એક્સ્ટ્રીમ ફ્રી ઝોનમાં છે કે નહીં એમાં જો એમએમઆઈની વેલ્યુ વીસથી જેટલી નીચે હોય તેટલી જ ટ્રેન રિવર્સલ થવાની શક્યતા વધારે હોય છે અને શોર્ટ ટ્રેડિંગમાં તેનાથી ઉલટું એક્સ્ટ્રીમ ફ્રી ઝોનમાં એમએમઆઈની વેલ્યુ એસીથી જેટલી વધારે તેટલી જ રિવર્સલ ની શક્યતા વધારે હજી આગળ આપણે એન્ટ્રી કે એક્ઝિટ લેવાનો સમય પારખતા શીખવાનું છે અને એમએમઆઈ ક્યાંથી જોઈ શકાય તે પણ જોવાનું છે માટે વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો હવે મિત્રો જ્યારે એમએમઆઈ ફ્રેશ પોઝિશન કે શોર્ટ ટ્રેડિંગ માટે નિર્દેશ નથી કરતી એટલે કે જ્યારે આ ઇન્ડેક્સ ફિયર ઝોનમાં કે ગ્રીડ ઝોનમાં છે ત્યારે તમે ની ચાલ જાણો એમએમઆઈ ઇન્ડેક્સ દર બે ચાર મિનિટે અપડેટ થાય છે માટે તમે બજાર ખુલતાની સાથે તેના પર નજર રાખો સાથે અન્ય ઇન્ટ્રાડે ટર્મિનલ અને ટેકનિકલ એનાલિસિસ ખરીદી માટેના સંકેત આપે અને ની ચાલ પણ વધઘટે ઉપર તરફ રહે તો ખરીદીનો સંકેત સમજી એન્ટ્રી લઈ શકો અને જ્યારે અન્ય ઇન્ટ્રાડે ટર્મિનલ વેચાણનો સંકેત આપે અને સાથે ની વેલ્યુ પણ નીચે તરફ રહે તો એક્ઝિટ લઈ અને નફો બુક કરી લેવો ની દિશા બજારના સેન્ટિમેન્ટ સાથે ચાલે છે માટે એ પણ યાદ રાખો કે તમે ઇન્ટ્રાડે માટે જે સ્ટોક પસંદ કર્યા છે તે નિફ્ટી ફિફ્ટીની ની ઇન્ડેક્સ સાથે રહીને ચાલતા હોય નિપટી વધે ત્યારે વધતા હોય અને નિપટી ઘટે ત્યારે ઘટતા હોય અને સાથે જો તમારા પસંદ કરેલા સ્ટોકમાં કોઈ તાજેતરની ઘટના ઘટી હોય તો જાણો કે તેની શેર પર કેવી અસર રહેશે જો જે તે કંપનીના તાજેતરના સમાચારની અસર નિપટી વિરુદ્ધ રહેવાની આશા હોય ત્યારે આ ઇન્ડેક્સનો ઉપયોગ કંઈ કામનો નથી અને તેની અસર જો નિપટી સાથે રહેવાની હોય તો એટલો જ વધારે એમએમઆઈનો ઉપયોગ મહત્વનો બની રહેશે મિત્રો આ ઇન્ડેક્સ તમે ટિકટ ટેપ વેબસાઇટ પર એમએમઆઈ પર ક્લિક કરીને જોઈ શકો છો તેમજ તેની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને પણ જોઈ શકો છો આ ટૂલનું મહત્વ એટલા માટે વધારે છે કે બજારમાં જો જોરદાર તેજી પછી કે મંદી પછી બજાર સમતલ રેન્જમાં સ્થાપિત થાય ત્યારે એવો સમય આવે છે કે આજે ખરીદી કરવી કે વેચવું તેની ખબર ન પડે આવા સમયે પણ આ ઇન્ડેક્સ એક્સ્ટ્રીમ કેર ઝોનમાં રહીને ખરીદીના સંકેત આપે છે અને એક્સ્ટ્રીમ ગ્રીડ ઝોનમાં રહીને વેચાણના સંકેત આપી શકે છે માટે બજારમાં શું કરવું તેની ખબર ના પડે ત્યારે એમએમઆઈ ઉપયોગી સાબિત થઈ શકે તો મિત્રો આગળ સ્વિંગ ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ માટે એમએમઆઈનો ઉપયોગ શીખીશું તો ચાલો મળીએ નવા વિડીયો સાથે આપનો દિવસ શુભ રહે